હેલો ફ્રેન્ડ, ફરી વખત સ્વાગત છે તમારું મારી ચેનલમાં. આજે આપણે લેડીઝ પેન્ટની સિલાઈ શીખીશું. કટિંગ આપણે ગયા વિડીયોમાં શીખ્યા હતા, તો આ વિડીયોમાં આપણે સિલાઈ કરતા શીખીશું. તેમાં હું તમને સાઈડમાં પોકેટ કેવી રીતે લગાવવું, પાછળમાં ઇલાસ્ટ કેવી રીતે લગાવવું અને આગળના ભાગમાં બેલ્ટ કેવી રીતે લગાવવું તે બધું શીખવીશ. તો ફ્રેન્ડ્સ, તમે પાછળનો વિડીયો કટિંગનો ન જોયો હોય તો પહેલાં જોઈ લેજો, તો તમને સિલાઈ કેવી રીતે કરવી તે સરળતાથી સમજાઈ જાય. સૌ પ્રથમ આપણે ફ્રન્ટમાં અને બેકમાં બંનેના ખિસ્તકમાં સિલાઈ લગાવી દઈશું અને પછી આગળ શું કરવું હું તમને બતાવું છું. પહેલાં હું સિલાઈ લગાવી લઉં છું. હવે સિલાઈ લગાવીને આ રેડી થઈ ગયું છે. મેં બંને સાઈડની આ ખિસ્તકની ગોળાઈમાં સિલાઈ લગાવી છે અને હવે આપણે સૌ પ્રથમ આગળના ભાગમાં ટોક્સ કેવી રીતે લેવાય એવું તમને બતાવીશ. ફ્રેન્ડ્સ, એવી બોડી હોય તો આ ટક્સને આપણે અહીંયાથી આવી રીતે એક પ્લીટ્સ લઈ લેવાની છે. જો પતલા હોય, પતલું બોડી હોય તો તમે અહીંયા ડાયમંડ ટક્સ પણ લઈ શકો છો. હવે આપણે આની કમર માપી લેશું. તો આની કમર છે 21 ઇંચ, તો આપણે એટલું બેલ્ટનું કટિંગ કરીશું. ફ્રેન્ડ્સ, આગળના ભાગમાં 21 ઇંચ છે અને પાછળની બેલ્ટની લંબાઈ છે 27 ઇંચ. જે હું તમને કેવી રીતે લગાવું તે બતાવું છું. સૌ પ્રથમ આપણે બેલ્ટનું જે કટિંગ કર્યું છે તેમાં કેનવાસ પેપર જોઈન્ટ કરી લેશું. આવી રીતે આગળનો બેલ્ટ જોઈન્ટ કરતા પહેલા આપણે પોકેટ બનાવીશું. જે પોકેટનું માપ મેં તમને આગલા વિડીયોમાં બતાવ્યું હતું કેટલું લેવાનું છે, તો અહીંયા પહેલાં પોકેટ બનાવી લેશું. તેના માટે જે આપણે બે કટિંગ કર્યા હતા એને અહીંયા આવી રીતે ગોઠવી દેશું. અને મેં ફ્રન્ટ ભાગમાં ગોઠવું છે અને આવી રીતે પહેલાં સિલાઈ મારી દેશું. ફ્રન્ટ ભાગમાં રાખવાનું છે અને આવી રીતે ક્રોસ સિલાઈ મારવાની છે. અહીંયાથી તો હું પહેલાં બંને ભાગમાં આવી રીતે સિલાઈ મારી લઉં છું. બંને ભાગમાં મેં અહીંયા સિલાઈ લગાવી લીધી છે. આટલામાં હવે થોડુંક દૂરથી આપણે કટિંગ કરી લઈશું આવી રીતે. અને જે નીચે કાપડ છે એ આપણે અંદરની સાઈડ ફોલ્ડ કરી લેવાનું છે. અહીંયા પણ એક સિલાઈ લગાવી દઈશું. હવે જે આ સીધો ભાગ છે તેને સીધો આવી રીતે ફોલ્ડ કરીને ઉપર લઈ લેવાનો અને અહીંયા સિલાઈ લગાવવાની. ફોલ્ડ કરીને મેં અહીંયા સિલાઈ લગાવી દીધી છે. હવે આ સીધો ભાગ છે એને આવી રીતે સીધો ફોલ્ડ કરીને ઉપર લઈ લેવાનો અને અહીંયા સિલાઈ લગાવવાની. સિલાઈ લગાવીને હું અહીંયા ઓવરલુક કરી લઈશ એ હું તમને પછી બતાવીશ. એટલું થઈ ગયા પછી
સરખી રીતે સવળું કરીને અહીંયા એક સિલાઈ લગાવી દેશું સીધી। એક સિલાઈ અહીંયા લગાવી દેશું ઉપરની કમરની સાઈડમાં, એટલે પોકેટ તમારું ફિનિશિંગમાં બને। ફ્રેન્ડ્સ, આ પોકેટ આપણું રેડી થઈ ગયું છે। આવી જ રીતે હું બીજી સાઈડનું પોકેટ બનાવી લઉં છું, પછી તમને આગળ બતાવું છું। બંને ભાગમાં પોકેટ રેડી થઈ ગયા। હવે આપણે જે અહીંયા કમરમાં અડધો ઇંચ ગોળાઈ આપી હતી તે આપણે પોકેટ બન્યા પછી ફરી વખત આપવાની, નહીંતર આપણી કમર એટલી અહીંયાથી મોટી થઈ જાય। આવી રીતે રાઉન્ડમાં કટિંગ કરી લેવાની। હવે કમરનો બેલ્ટ કેવી રીતે લગાવો તે જોઈ લઈએ। બેલ્ટ વાળો ભાગ અહીંયા ઉપર સરખી રીતે ગોઠવી અહીંયા સિલાઈ મારી દઈએ। સાવ બેલ્ટની નજીક સિલાઈ મારવાની। કેનવાસ પેપર જે આપણે લગાવ્યું છે તેની નજીક સિલાઈ મારવાની। આવી રીતે પેન્ટને ઉલટાવી આ સિલાઈ અંદર લઈ લેવાની, અને બેલ્ટ જેટલું આપણે આ કેનવાસ પેપર અંદર નાખ્યું છે કેનવાસ તેટલો જ આપણો બેલ્ટ બનશે। તે ફોલ્ડ કરીને પહેલાં એક અહીંયા સિલાઈ મારી દેવાની ઉપરની સાઈડ। હવે આજે આપણું કાપડ વધ્યું છે એ બધું અંદર ફોલ્ડ કરી અને ફિનિશિંગથી સિલાઈ મારી દેવાની આવી રીતે। જો ફ્રેન્ડ, આપણી આગળની સાઈડ રેડી થઈ ગઈ છે। હવે આપણે પાછળના ભાગમાં પણ જે બેલ્ટનું કટિંગ કર્યું હતું તે પહેલાં ચડાવી લેશું, એમાં ઇલાસ્ટિક પછી નાખવાનું। બધી જગ્યાએ આટલી સિલાઈ એક જ સરખી સિલાઈ આવવી પડે, આટલી સિલાઈ આવવી પડે એક સરખી। આને પણ આવી રીતે ફોલ્ડ કરીને પહેલાં સિલાઈ મારી દઈશું, અને આ બેલ્ટ પણ પાછો આગળના બેલ્ટ જેટલો જ સરખો હોવો પડે, બ્રોડ સરખો જ હોવો પડે। હવે આ બેલ્ટ આપણો બનીને તૈયાર થઈ ગયો। હવે આપણે એની અંદર પહેલાં ઇલાસ્ટિક નાખી દઈશું। હવે ઇલાસ્ટિકનું માપ કેવી રીતે લેવાનું, આપણી જે કમર હતી 36 તો 36ના અડધા કરવાના, અને તેમાંથી 3 ઇંચ માઇનસ કરવાનું, અને જે માપ આવે તેટલા માપનું આપણે અહીંયા ઇલાસ્ટિક લગાવવાનું। પહેલાં એને પિનથી અંદર લગાવી દઈશું। પહેલાં એક વખત અહીંયા સાઈડમાં સિલાઈ મારી લેવાની, ઇલાસ્ટિકને પેક કરી લેવાનું। આ સાઈડથી બહાર કાઢીને એ સાઈડ પણ ફિટ કરી દેવાનું।
પ્લાસ્ટિક નખાઈ દઉં। અને બે ત્રણ વખત આમ ખેંચીને સરખું કરી લેવાનું એટલે વચ્ચે ક્રીઝ બધી સરખી આવી જાય અને વચ્ચે સિલાઈ મારી દેવાની। ખેંચીને સિલાઈ મારી દેવાની, પ્લાસ્ટિક પકડીને ખેંચતું જવાનું। પાછળ રબર નાખીને આ રેડી થઈ ગયું છે અને આગળના ભાગમાં પણ આપણે બેલ્ટ નાખીને રેડી કરી નાખ્યું હતું। હવે બંનેને સાઈડ ફિટિંગ પહેલાં કરી લેવાનું, ઉપરથી શરૂ કરીને નીચે સુધી સાઈડ ફિટિંગ કરી લેવાનું। હું બંને ભાગમાં આવી રીતે કરીને પછી તમને બતાવું છું। પેન્ટની બંને સાઈડ મેં અહીંયા સિલાઈ લગાવી દીધી છે બંને સાઈડ। હવે આપણે નીચે બોટમમાં ફોલ્ડ કરીશું। ફ્રેન્ડ્સ, અહીંયા બોટમમાં હવે આપણે એક વખત આટલું ફોલ્ડ કરવાનું છે અને બીજી વખત એટલું બીજું ફોલ્ડ કરીને સિલાઈ મારી લેવાની છે। ટોટલ આપણે નીચે 1 ઇંચ ફોલ્ડ કરવાનું છે, જે મેં તમને કટિંગમાં 1 ઇંચ એક્સ્ટ્રા રખાવ્યું હતું તે આપણે અહીંયા ફોલ્ડ કરવાનું છે અને નીચે સીધી સિલાઈ મારી દેશું। આવી રીતે ફોલ્ડ કરતા જવાનું અને સિલાઈ મારતા જવાનું। બંને બોટમ રેડી કરીને ફરી વખત હું તમને બતાવું છું। બંને બોટમમાં સિલાઈ લગાવી દીધા પછી હવે આપણે આવી રીતે વચ્ચેના ભાગમાં 1/2 ઇંચની સિલાઈ લગાવી લેવાની છે એટલે આપણું પેન્ટ પૂરું બનીને તૈયાર થઈ જશે। વચ્ચેની સિલાઈ લગાવીને ફ્રેન્ડ આ પેન્ટ રેડી થઈ ગયું છે। હવે તમારે આગળ પેન્ટની બોટમમાં પેટર્ન શીખવી હોય કે સાઈડમાં પોકેટ, અહીંયા જે પોકેટ આવે એ શીખવા હોય તો તમે મને કમેન્ટ કરજો, એ હું તમને આગળના વિડીયોમાં જરૂરથી શીખવીશ। ફ્રેન્ડ્સ, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।